ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના બોટાદ, મહેસાણા, ભાવનગર જિલ્લા અને ભાવનગર શહેરના ભાજપના પ્રમુખોએ રાજીનામું આપ્યા છે। આ અંગે ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે દ્વારા માહિતી આપવામાં આવી છે। તેમના દ્વારા એક પ્રેસ નોટ પણ રિલીઝ કરવામાં આવી છે। ત્યારે આજે મહેસાણા, બોટાદ અને ભાવનગર જિલ્લાના પ્રમુખ સહિતના ભાવનગર શહેરના પ્રમુખનું પણ રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે। તો વિધાનસભાની ચૂંટણીમાં બોટાદ જિલ્લામાં હાર થવાના કારણથી જિલ્લા પ્રમુખનું રાજીનામું લઈ લેવામાં આવશે। તો બીજી તરફ ભાવનગરમાં આંતરિક જૂથ વિખવાદ સામે આવેલી ફરિયાદોના કારણે ભાવનગર શહેર તેમજ જિલ્લા પ્રમુખનું રાજીનામું લેવામાં આવશે। તો ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે, જેમાં આજે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખે ત્રણ જિલ્લાના પ્રમુખો અને એક શહેર પ્રમુખ પાસેથી રાજીનામા સ્વીકારી લીધા છે। જ્યારે ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર જે સામે આવ્યા છે, જેમાં ગુજરાતના બોટાદ, મહેસાણા, ભાવનગર જિલ્લા અને ભાવનગર શહેરના ભાજપના પ્રમુખોએ રાજીનામા આપ્યા છે। આ અંગે ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે દ્વારા માહિતી આપવામાં આવી છે। તેમના દ્વારા એક પ્રેસ નોટ પણ રિલીઝ કરવામાં આવી છે। જ્યારે આજે મહેસાણા, બોટાદ અને ભાવનગર જિલ્લાના પ્રમુખ સહિત ભાવનગર શહેરના પ્રમુખનું પણ રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે। વિધાનસભાની ચૂંટણીમાં બોટાદ જિલ્લામાં હાર થવાના કારણથી જ જિલ્લા પ્રમુખનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે। તો બીજી તરફ ભાવનગરમાં આંતરિક જૂથ વિખવાદ સામે આવેલો હોવાથી ફરિયાદના કારણે ભાવનગર શહેર તેમજ જિલ્લા પ્રમુખનું પણ રાજીનામું લેવામાં આવ્યું છે। તો ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર જે સામે આવ્યા છે, જેમાં આજે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ ત્રણ જિલ્લાના પ્રમુખો અને એક શહેર પ્રમુખ પાસેથી રાજીનામા સ્વીકારી લીધા છે।